ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની કેદીને 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કારણ છે, ચંદનજી ઠાકોર નામના વ્યક્તિને સપ્ટેમ્બર 2020માં જામીન મળી ગયા હતા, પરંતુ જેલ સત્તાવાળાઓએ ઇમેલ સાથે જોડાયેલ હાઈકોર્ટ રજિસ્ટ્રી દ્વારા મોકલવામાં આવેલ જામીનનો આદેશ ખોલ્યો જ નહીં, અને એટલા માટે વ્યક્તિ 3 વર્ષ સુધી જામીન મળવા છતાં પણ જેલમાં રહ્યો. આવી પરિસ્થિતિમાં જસ્ટિસ એ.એસ. સુપાહિયા અને જસ્ટિસ એમ.આર. મેંગડેની બેન્ચે 27 વર્ષીય દોષિત ચંદનજી ઠાકોર દ્વારા દાખલ કરવામાં આવેલ નવી અરજી બાદ રાજ્ય સરકારને ₹1 લાખનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે હાલના કેસમાં આ કોર્ટની રજિસ્ટ્રીએ અરજદારને નિયમિત જામીન પર મુક્ત કરવા કોર્ટે આપેલ આદેશ વિશે જેલ સત્તાધીશોને સ્પષ્ટપણે જાણ કરી હતી. એવું નથી કે જેલ સત્તાવાળાઓને આવો કોઈ મેલ જ ન મળ્યો હોય. જેલ સત્તાધીશોનું કહેવું છે કે કોવિડ-19ના લીધે થઈને કોઈ જરૂરી કાર્યવાહી ન કરી શકાય, પરંતુ એવું નથી કે એમને ઇમેલ મળ્યો નહોતો. એમને ઇમેલ મળ્યો હતો, પરંતુ એમણે અટેચમેન્ટ ઓપન જ નહોતું કર્યું, અને એટલા માટે થઈને જ આ વ્યક્તિને 3 વર્ષ સુધી જામીન મળવા છતાં પણ જેલમાં રહેવું પડ્યું. કોર્ટે વધુમાં એવું પણ જણાવ્યું કે ઇમેલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટને પણ મોકલવામાં આવ્યો હતો, પરંતુ દોષિતને જામીન પર મુક્ત કરવાના આદેશનો યોગ્ય રીતે અમલ થયો હતો કે નહીં તે જોવા માટે કોર્ટે કોઈ પ્રયાસો કર્યા નથી. કોર્ટે એવું પણ કહ્યું કે હાલનો આ કેસ આંખો ખોલનાર છે. જામીન મળવા છતાં લગભગ 3 વર્ષ જેલમાં વિતાવી ચૂકેલા કેદીની દુર્દશાને ધ્યાનમાં રાખીને કોર્ટે તેને વળતર આપવા માટે કહ્યું છે, અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા ગુનેગારને 29 સપ્ટેમ્બર 2020ના રોજ તેની સજાને સસ્પેન્ડ કરવામાં આવી હતી. હાઈકોર્ટની રજિસ્ટ્રી દ્વારા જેલ સત્તાવાળાઓને ઇમેલ મોકલવામાં આવ્યો હતો, પરંતુ કોવિડ-19 વખતે જેલ સત્તાધીશોએ આ ઇમેલની અવગણના કરી, પરિણામે એક વ્યક્તિને 3 વર્ષ સુધી જામીન મળવા છતાં જેલમાં રહેવું પડ્યું. કોર્ટે કહ્યું કે અરદાને મુક્ત કરવામાં આવ્યો હતો અને તે તેની સ્વતંત્રતાનો આનંદ માણી શક્યો હોત, પરંતુ તેને જેલમાં રહેવાની ફરજ પડી, કારણ કે જેલ સત્તાવાળાઓએ કોર્ટ દ્વારા પસાર કરેલા આદેશના સંદર્ભમાં જે સંપર્ક કરવાની મંજૂરી હતી એ મળી નહોતી. એની સાથે કોઈએ પણ ધ્યાન ન આપ્યું કે આ જે ઇમેલ મળ્યો છે એનું અટેચમેન્ટ આપણે જોઈએ. એટલા માટે કોર્ટે આ રાજ્યને ગંભીર ક્ષતિ માટે 14 દિવસની અંદર 1 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. મામલાની ગંભીરતાને ધ્યાને લીધા કોર્ટે તમામ DLSA ને એવા તમામ કેદીઓનો ડેટા એકત્રિત કરવાનો નિર્દેશ આપ્યો છે કે જેમને જામીન આપી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી મુક્ત કરવામાં આવ્યા નથી.